શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. જીવને વાસના ટાળવી એ બહુ કઠણ કામ છે, પણ મહારાજની સાથે જીવ જોડે તો વાસના છૂટે. પછી એમ જાણે કે મહારાજ વિના કઈ છે જ નહીં, ત્યારે વાસના નિર્મૂળ થઈ જાય. આ સ્થિતિ થાય નિર્મૂળ ત્યાં સુધી રહીએ. એટલે નિત્યાન સ્વામી કીધું, મુક્તાન સ્વામી, સોનાની બેડી ને લોઢાની બેડી બંધન છે, એ વાસના છે. બીજો આ ગ્રંથ હું પૂરો કરીશ. ચેલો ગુરુ નું જ્ઞાન દઈ દઉં, શરણમાં કઈ પણ સમજણ નથી, એ મૂકી દીધું. પછી થશે વાસના બહુ ભૂંડી છે, ભક્તોમાં દેખાય આવે છે, બાકી કેટલાય હોય. અને દેખાય આવે આવું હતું ને આવું થયું, ઓળખતા હોય તો દેખાય આવે, બાકી ના કેટલાય ને હોય. હજી વાસના છે ત્યાં તો પાછા આવે છે. તીવ્ર વાસના વાળા હોય ત્યાં જ પછી ભૂત થાય. આપણે એનું જ્ઞાન લેવાથી કઈ જ્ઞાન નથી થઈ જતું, પણ જે છે યોની પૃથ્વી તત્વ છે જ નહીં એનું. અને પૃથ્વી તત્વ વગર પણ કેટલી બળવાન વાસના હશે એ પ્રવેશ કરી શકે છે. એની નડેલી ભીત તો ભીત નથી નડતી, એને જઈ શકે છે, પણ મૂર્તિ પાસે કેમ નથી જઈ શકતા? તો જે અત્યારે આપણે સાક્ષાત્કાર નથી થતો અને મૂર્તિ સમજીએ છીએ, એને એ જ્ઞાન નથી હોય. એ જ્ઞાન થઈ ગયું હોય તો થાય જ નહીં, બીજી વાસના રહે જ નહીં. મહારાજ નું મહિમા સમજાઈ ગયો હોય એ બધું ક્ષુલ્લક લાગ્યા કરે, વાસના નહીં. બધું એમાં માલ લાગે ત્યાં સુધી તકલીફ છે. મહારાજ વિના કઈ છે જ નહીં, ત્યારે વાસના નિર્મૂળ થઈ જાવી. મહારાજ વિના બીજે જેટલી તારક રહે છે અને મૂર્તિ વિના બીજું કઈક છે અથવા બીજે પણ સુખ છે એવું મનાય છે, એ જ વાસના છે. અને જેને જેટલો મૂર્તિનો મૂર્તિના સુખનો અનુભવ થયો તેને તેટલી બીજેથી સારપ ટળે, પણ તે વિના ઉપરથી જોગ કરે તો સારપ ન જાય. જેમ ચિતારા મૂર્તિઓ કરે છે તે મૂર્તિ સદાકાર દેખે છે, વર્ણન કરે છે, પણ કઈ એને ચિતારાને કઈ મળતું નથી. એ કળામાં પાવર દો છે એને બનાવેલી મૂર્તિ. પછી મહારાજ ના કે મોટા મુક્ત હોય કે પધરાવી હોય, એમાં ભક્તો મહારાજને ધારી અને એમાં પ્રત્યક્ષ એમ સમજીને પૂછે એ તરી જાય છે. ઓલો કરવા વાળો તો પાંચ સાત મૂર્તિ બીજી કરી નાખી હોય. બળદિયામાં મૂર્તિ કરી છે તો કેટલી વાર અમારે સમજાવવા જવું પડે, પડ્યું હોય મારો સૂતો હોય સાથે સાથે કે બે મહિને લાગતો જાઓ. બોલો, બહુ સારો આર્ટિસ્ટ છે સામે સત્સંગી પાસે. મંદિરનું કે કાંઈ નિયમ નહીં હોય મારું, હે લાલજીભાઈ? લાલજીભાઈ સોની આ મગનભાઈ નો સગવો થાય, મગન સોની દીકરો. એની બનાવેલી બાપાની મૂર્તિ ને મહારાજ ની મૂર્તિ ને કેવી સરસ છે, ઘણા એને એમાં સાક્ષાત્કાર થાય છે. આ ભાવ જે કાઢવાનો છે મૂર્તિ માંથી કે આ સારી છે ને એમની એમાં છે એ જ છે, એમાં હેત ક્યાં જ થાય? બાપાની આ બેથી મૂર્તિ પધરાવી છે બળદિયામાં,
મહારાજની પડશે છે, બાપાને જે સંસ્કાર કર્યો છે, જેને બાપાની મૂર્તિ બીજી જોઈ છે, કારણ કે ફોટોગ્રાફ પણ બાપાનો આવ્યો છે, એના કરતા એ આ રસ્તો કરે એટલે કંઈક ભાવ બદલાઈ જાય, પરંતુ હમણાં રંગ કરી નાખો છે. બાપાના ફેસમાં જે દેવી રીતે દેખાતી છે દેખાતી નથી, મૂર્તિજી મારા ખ્યાલમાં હતી નથી, એક આખો રેડ સ્ટોન નો લાવો ચાંદલા ને બદલે એ રેડ સ્ટોન જ લગાડી છે મારા બાપાને, અને સફેદ પાઘડી ઉપર છે વિશેષ વધુ બ્રાઇટ વ્હાઇટ માર્બલ નું આવી રીતનો લેન્ડ કરે એવા મળે છે માર્બલ પરથી સફેદ ચશ્મા ઓલા ના કરાવ્યું તો સારામાં સારા આર્ટિસ્ટ પાસે કરાવ્યું, ત્યાં તો કોઈ આર્ટિસ્ટ કેસ પાડું છે જ નહીં, કરે સારી કરે કરી નાખી ગયા. એટલે હું તો ભાઈ દર્શન કરતા હતા, ભાઈ આમ જોતા હતા, આપણી દ્રષ્ટિ બીજી ને એની દ્રષ્ટિ બીજી, ભાઈ રમત નથી બનાવે, કારણ કે ધ્યાન તો હું કરું છું બાપા, હું તો બરોબર રીતે બનાવ્યું ભાઈ કે બાપા અંતર દ્રષ્ટિ કરીને બેઠા. અંતરદ્રષ્ટિ કરી અંતરદ્રષ્ટિ માંથી આવું જ લાગે, જોતા હોય તો જોતા ન હોય એવું લાગે. હું ભાઈ જીતુ ભાઈ ત્રણ હતા, કઈ સમય બહુ માં નતા એમ નથી, પણ આ એમાંથી પ્રતિમા ભાવ કાઢવો કેમ, એ તો આવા પુરુષ યોગ થયો કેમ, એમાં હેત થયો એમ કહ્યું, આજ નહીં બધું માનતા હોય તો થાય, એક કયું માનીએ છીએ કહ્યું છે મારા સર બધા માનીએ છીએ એમ નહીં, ગંભીર વર્ષિપ દેશ કો વર્ષિપ બધા જે મીંડા છે અત્યારે they have started worshipping him. એને ભજવાની જરૂર નથી, એને જે રસ્તે જે પોતે આખું આદર્શ જીવન ગાયું એવી રીતનું આપણે કરવું જોઈએ તો એની ભજન એને બદલે એની ભક્તિ કરવા બહુ મોટા બહુ મોટા કમ્પેરિટિવ જીવના સ્વભાવ એવા ગણતરી કર્યા છે. જેમ ચિતારા મૂર્તિઓ કરે છે તે મૂર્તિ સદાકાર દેખે છે, વર્ણન કરે છે પણ વાસના ટળતી નથી, એ તો જ્યારે મૂર્તિના સુખમાં જોડાય ત્યારે વાસના ટળે, પણ મૂર્તિનું ચિંતન કર્યા વિના તથા મોટાને રાજી કર્યા વિના કલ્યાણ થતું નથી. બાપા મૂર્તિ કરતા હતા મહારાજ માદા પરમા કાર્યકર બોલાયો, બાપા કે જો ચિતારાના ભાવ રાખતા નહીં જોડ મહારાજની મૂર્તિ કરતો હતો, મારો ચિત્રેલી મૂર્તિ એમાંથી કરે મારા સામુ ન જોયું બી કરતી, એને કારણે સામુ જઈશ તો પણ સમાધિ થઈ જાય લાકડા જેવો થઈ જાય, હું ચિત્ર હોય ને એમાં જોયે. આ પાંડે તો કઈ ઓર્ડિનરી છે, ભાંડે એમાંથી જ એને સમાધિ કરાવી નાખી, આ બધી કરવી મારે, આ બધી કરવી મારે, તો એને એમ કે આ કરી નાખી છે છે એમાં આવી જાય, એ લીસો કાગળ છે એના ઉપર જે છાપો એ પછી કરન્સી નોટ થઈ ગઈ, સાવ કોરો કાગળ છે, ઇફ યુ પ્રિન્ટ ઇટ દેટ ઇઝ કરન્સી નોટ, એટલે સામાન્ય કાગળમાં આટલી તાકાત છે તો જેમાં ભગવાન આવ્યા છે એમાં કેમ ન હોય, મફત દેવા મીંડા છે ને બધા ફ્રી ઓફ કોસ્ટ,
લઈ જાઓ, પાંચ પાંચ સાત સાત આઠ આઠ તકલીફ છે. અરે પછી એક સીતારાની વાત કરી, જે તેણે મૂર્તિઓ ચિતરીને પૈસા ભેગા કર્યા. પછી એ પૈસાની વાસના એ ધામમાં જવાનું નહીં. બોલો. માટે એને તેને મોકલી દીધા, જેને વાસના રહી થઈને મૂર્તિની સેવા કરી અને વાસના ન રહી, પછી થોડું 50% તો મારા જ કરે ને, લઈ ગયા. ભગવાન વાસના આવવાની જ ના કે મારો, એટલે હું તેડવા આવ્યો છું, હું લઈને આવું છું. વર્ષોની સેન્ચુરી નીકળી જાય, એની તો બહુ મોટી ઉંમર રહી, કારણ કે એમાં ઘસારો છે જ નહીં. માટે જાળવવું. ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, પણ મૃગલા સાથે એ જ થયું, તેણે કરીને તેમને 3 જન્મ ધરવા પડ્યા. માટે મૂર્તિ વિના બીજે હેત ન રાખ, નિર્વાસનિક થઈ જવું. સમુદ્ર રત્નાકર કહેવાય છે, પણ વહાણના ખેવટિયા લોકો પાસે ખાવા માંગે. લોકો પાસે માંગે, નીચે જતા જ નથી. સીતારામ મૂર્તિ ચિત્રીને આપી દે છે, પૈસા લઈ ભેગા કરે. ઓલા ખેવટિયા છે, પણ મરજીવા નથી. મરજીવાને રત્ન મળે, અંદર પડે એને. ભલે ને મોટી સ્ટીમર ની કંપની હલાવો, તમે કેટલાય ને લઈ જાઓ, વતન હાથમાં આવે, જેને આવી જાય તો બેડો ફાવે. લોકો પાસે ખાવા માંગે છે, એ ભિખારી મળતા નથી. તેનું કારણ ઉપર ઉપર ફરે, જો ઊંડા ઉતરે તો રત્ન મળે. લગભગ 90% આવા છે, ઊંડા ઉતરતા નથી. બધા આવે જાય, દર્શન કરે ઉપર ઉપર, અત્યાક પગ પાણીમાં ન બોલે કોઈ. અને લાખોપતિ કરોડપતિ થાય તે મૂર્તિઓ બહુ સારી કરે, પણ મૂર્તિના સુખમાં ઊંડા ન ઉતરે તો ભિખારી પણ ન મળે. એવા ને એવા રહે. માટે બહુ જ વિચારું, એક બાવાને 1.5 રૂપિયામાં વાસના રહે તે પાપે સર્પ થયો. એ વાત કરી અને કહ્યું, જે ભૂત પ્રેત અને વૈતા ગરબડિયામાં ગરબડ. બાપા હાસિલ કરવા ગયા હતા ત્યારે બધા આવ્યા ને, કોઈ બાઈમાં શરમા આવ્યું, કઈ મંડી ચીસું નાખવા, કોઈ બોલાયો બાપા, બાપા કે શું થયું છે? એટલે કે હરિભક્ત છે, પણ એને શરમા આવ્યું છે, બાપા ચીસું બહુ પાડે છે, કે છે મને બાપાને દર્શન કરાવો. બાપા કે હાલો, અમારે આવવાથી એનું સારું થતું હોય તો આવી. બાપા ગયા ત્યારે કે શું છે, શું તારે કામ શું છે? મારો એક દિવસ નો પગાર નથી દીધો. એક દિવસ નો પગાર કામ વાળી હતી તો હું જઈશ. બાપા કે તારે પગાર જોઈશું? કરે કે ના ભાઈ સાહેબ, મારી પગારમાં વૃત્તિ રહી એટલી અકલ હતી, પગારમાં વૃત્તિ એમ તો મારી આદશા થઈ છે. ખાલી એક દિવસ નો પગાર હોય, 1.5 રૂપિયામાં બાવો સરપ થયો, એ વાર્તા નથી, સાચું હોય. પછી બાપાએ દયા કરીને પ્રત્યક્ષ હતા ત્યારે દયા કરીને પાણી છાંટ્યું, જાઓ બદ્રિકાશ્રમમાં કરાયું તપ, થોડુંક મોક્ષ થઈ ગયો. કથા સાંભળજો, બાઈને પછી વર્ષમાં આવ્યું કે જોયું નથી, આવી માયા છે. હા બાપા, તમે આવ્યા તો મને
આમ કઈ થતું નતું હરિભક્ત, કોક વાર મુંજારો થઈ જાય, રંગો થઈ જાય. વાત કરી દે ચલો. જેમ ભરતજી ને મૃગ નું ચિંતન કરતા કરતા દેહ પડ્યો તો મૃગ રૂપ થઈ ગયા, તેમ જેનું ચિંતન રહે તે રૂપ થવાય. માટે મુક્તિ વિના બીજું ચિંતન ન કરવું, નહીં તો જન્મ ધરવા પડે. ભૂત ન થાય કદાચ, જન્મ ધરવા પડે છે ને. એક ભૂત ને બદલે પાંચ ભૂત વળી ગયા છે, પૂર્વે કજુરી નહીં બોડીમાં. એનું પાછું કલ્યાણ થાય સત્પુરુષ નો સમાગમ. આને તો જન્મવું પડે એટલે પાછું નવે સરખી. આવું કઈ થાય નહીં ભગવાન ના ભક્તો ને, પણ આ વોર્નિંગ છે. હલો એકત્રિત.